ગણેશ ગોંડલે જેલમાંથી રાજકારણમાં એન્ટ્રી લેતા ગોંડલમાં જશ્નનો માહોલ છવાઈ ગયો હતો. ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીમાં ગણેશ ગોંડલની જીત થતાં ગોંડલમાં વિજય સભા યોજાઈ અને આ વિજય સભામાં ગણેશના પિતા જયરાજસિંહ જાડેજાએ વિરોધીઓ પર કેવા વરસી પડ્યા તેની વાત કરીશું. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત નાફડા. ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર હાલ જેલમાં બંધ છે, પરંતુ જેલમાંથી જ ગણેશ ગોંડલે રાજકારણમાં એન્ટ્રી લઈ લીધી છે. ગઈકાલે ગોંડલ નાગરિક બેંકના ડિરેક્ટરની ચૂંટણીમાં ગણેશ ગોંડલ સહિત ભાજપ પ્રેરિત પેનલના તમામ ઉમેદવારોનો વિજય થયો હતો અને ગણેશના વિજય બાદ ગોંડલમાં જશ્નનો માહોલ છવાઈ ગયો હતો. સાથે જ વિજય સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ડોલરિયા અને જયરાજસિંહ જાડેજા વિરોધીઓ પર વરસી પડ્યા હતા. અલ્પેશ ડોલરિયાએ તો જાહેર મંચ પરથી ભવિષ્યવાણી પણ કરી દીધી કે આગામી સમયમાં ગણેશ ગોંડલ છે તે ધારાસભ્ય બનશે. સાંભળો અલ્પેશ ડોલરિયાને. કે વિજય સભા હોય, કોઈને આમંત્રણ ન હોય, અયોધ્યા ચોક હોય, અશોકભાઈએ સરસ મજાનો ભૂરા બાવાનો ચોરો સજાવ્યો હોય, ઈદ જેવો કાર્યક્રમ હોય, અને વગર આમંત્રણે ગોંડલની એક જ્ઞાતિ એવી ન હોય કે આ ચોકમાં હાજર ન હોય. આ પ્રેમ છે ને, આ જયરાજભાઈના પરિવાર થતી આપણે બધાને મળ્યો છે ને, એટલે આપણે બધા ભેગા છીએ. જયરાજભાઈ એક વાત કરે છે ને, મુઠ્ઠીની તાકાત યા ગોંડલે સાબિત કરી બતાવ્યું છે. અને જો મુઠ્ઠીની તાકાત ન હોય તો આ બારનાઉન લુખાઉન ખબર નથી. પેલા 25 વર્ષના દરબારના છોકરા હાટું ગોંડલ બંધ રહીએ, તમે વાત તો સમજો યાર. અને તાલુકાનું એક દુકાન ન ખુલે, એટલે આ મોચી કામ કરતો હોય એને તમે કહો સંભલ સાંજુસ તો કે આ જ નહીં ભાઈ, અમારા ગણેશભાઈ ઉપર અન્ય થયો. હજી તમે ઝપડતો જોવો. આજ મેં હમણાં થોડીક વખત પહેલા જ એક ચેનલમાં બેઠો હતો ને, મેં તો હજી તો શરૂઆત છે. મને કહે તો આગળ શું થશે, મેં શું હું થાય ધારાસભ્ય બનશે, મને કે આગળ થવાનું શું હવે, આમાં મેં આમાં કાંઈ ન થાય. આના રીતે ગણેશભાઈ ધારાસભ્ય થાય. વિજય સભામાં યતીશ દેસાઈને જયરાજસિંહે આડે હાથ લીધા હતા ને તેમણે કહ્યું કે ગણેશને ચૂંટણી લડવાનો મારો કોઈ આગ્રહ ન હતો. દરેક સમાજમાંથી ગણેશને ચૂંટણી લડાવવાની વાત આવી, બસ આ વાતે યતીશને દુખાવો થયો. તો સાથે તેમનો દીકરો જ્યારે જેલમાં ગયો અને જે પ્રકારે અનેક માધ્યમોમાં સમાચાર ચાલ્યા હતા તેને લઈને પણ જયરાજસિંહ જાડેજાએ શું પ્રહાર કર્યા તે સાંભળો. પેનલની રચના થઈ, બધા આગેવાનોનો સુર કે ભાઈ ગણેશને લડાવવો છે. હવે દરેક સમાજમાંથી વાત આવી ગણેશને લડવાનું થયું, અને યતીશને ખબર નહીં કોઈને કેવો દુખાવો ઉપડી ગયો. પણ ગણેશ શું કામ, પણ ગણેશ શું કામ, યતીશે નક્કી નક્કી નહોતું કરવાનું, મારે નક્કી નહોતું કરવાનું, મેં નક્કી કર્યું નથી, એ જનતાએ નક્કી કરેલું છે. કે ગણેશભાઈની હાલની કાયદાકીય પરિસ્થિતિ ગમે તે હોય પણ ગણેશને ચૂંટણી લડાવવાનો છે એવો જનાદેશ મને થયો હતો, એને કારણે એવડી મોટી લીક થઈ છે. બીજી પેલા લગભગ ભોજપરામાં સભા હતી, હું હારી જઈશ તો કોઈ ચૂંટણી નહીં લડું. આ રીતે ચૂંટણી હારી ગયા પછી એમ થઈ કે ચૂંટણી લડાઈ. હવે ઇતિહાસના પાનામાં એક સુવર્ણ પંખા હતી, એનું નાક ઉગી જતું ખબર છે ને તમને, નાક કપાઈ જાય નાક ઉગી જાય હતી કોક, તમને ખબર છે ને આપણે ભણવામાં ક્યાંક ક્યાંક આવતું. એટલે હવે આવી ચૂંટણી હાર્યા પછી તમારે લડવું એવું હોય જ નહીં કોઈ દિવસ, અને લડાઈ પણ નહીં. એના સિનિયર આગેવાન તરીકે હું એને સલાહ દઉં છું કે હવે તારે બોલીને ફરી જવું તો તારી ઈચ્છા, પણ આવા ચુકાદા પછી ચૂંટણી લડાઈ નહીં. આ ચારો તે કરી લીધો, હવે કરાય નહીં. એમ છતાંય લડવું હોય તો લોકશાહી છે એમ આપણી ના નથી, ગમે ત્યારે વેલકમ. એમ અશોકનો શબ્દ વેલકમ. મિત્રો, છેલ્લા 2-3 મહિનાનું વાતાવરણ બન્યું,
કોઈ પત્રકાર મિત્રોના નામ નથી લેવો, પણ એમાં બોલવા વાળો કોઈ બેન છે, કોઈ ભાઈ છે, લગભગ જોતો નથી આવું કઈ. મેં મારી જિંદગીનો કોઈ ટાઈમ જ બગાડ્યો. કોઈ એમ કે તમારા વિશે બહુ સારું બોલાતું હતું તો હશે, તમારું ખરાબ બોલાતું તો હશે. હું તો કોઈ પત્રકારને ઓળખતો પણ નથી. આજે ચેનલમાં અત્યારે રાફડો ફેંકતો છે, કોઈના નામે હજી નથી આવડતા. મારું સારું બોલવા વાળાનું એમાં નામ નથી આવડતું, ખરાબ બોલવા વાળાનું નથી આવડતું, પણ આમાં જાજે ભાગે એવું બોલ્યા છે. એની હું મારા સ્વભાવ પ્રમાણે, મારી તાસીર પ્રમાણે ખાતરી કરી દઉં, મિત્રો તમે કોઈ ખોટું ન લગાડતા. કે ગણેશ થેલીમાં કેવું દાંત કાઢે છે, દાંત કેમ કટાય? પણ દાંત કાઢવું કાયદામાં કઈ ગુનો નથી. અરે ગમે પરિસ્થિતિમાં દાંત કાઢાય ભાઈ, મારે પણ આવો માટા સંજોગો તો દાંત જ કાઢ્યા છે. અને અમે રોજ તમે છાના રાખવા આવો ખરા, તમે એમને રોરવી નો, તમે એમને દાંત ન કટાવી. બીજી વાત મારે એ કરવી છે કે જે ખરેખર પેપર જોવાનું, તમે બધા ગોંડલના પ્રોફેસર છો, ઉપર બેસવા વાળા પ્રોફેસર છે. હું મારી જાતે વિદ્યાર્થી કહી દઉં કે હું એક વિદ્યાર્થી છું, તમે બધા આ વિષયના માહિર માણસ છો, હું વિદ્યાર્થી છું. મેં દાખલા તરીકે ગણિતનું પેપર આવ્યું, એમાં તમે મને પાસનું સર્ટિફિકેટ આપ્યું. મેં અન્ય વિષયનું પેપર આપ્યું, તમે મને પાસનું આપ્યું. તમે મને પાસના સર્ટિફિકેટ 20 વર્ષથી આપતા રહ્યો છો, ડિગ્રી વાળા. હવે હવે મને દુઃખી વાતનું છે, મને દુઃખ ખાલી એટલું છે કે જે તમારો અધિકાર નથી, કોઈ ચેનલમાં બેઠા બેઠા તમારે બોલવું, કઈ ની ગુંડાગીરી, તો તમારું આવું કહેવાથી કઈ હશે તો બંધ નહીં થઈ જાય. એની વ્યવસ્થા તમારે જ કરવી પડશે. તમે આવું બોલશો તો એમાં કઈ વધારો નહીં થઈ જાય, એમાં કઈ ઉશ્કેરાટ નહીં આવે કે આ તમે કીધું તેવું અમારે સાબિત કરવું છે. આમાં કઈ બાજુ હોદ પૂરી થાય, ક્યાં ચાલુ થાય, એ તમે નક્કી કરી લો, એમાં એમને વાંધો નહીં. મારી એક બેન બોલે છે, બેનનું નામ નથી આવડતું, મને ક્યારેક ક્યારેક કોક યાદ કરે છે, આ હશે કોઈ. હા, એમાં મારે કેવું તો પડે, મારા સ્વભાવ પ્રમાણે, મારી તાસીર પ્રમાણે. મેં મારા માતુશ્રીને એમના અવસાન વખતે મેં હસ્તે મોઢે વિદાય આપી છે. મારા પિતાશ્રીને મેં હસ્તે મોઢે વિદાય આપી છે, કારણ કે રોડું તો મારા પિતા પાછા આવવાના હતા નહીં, એટલે મેં હસ્તા મોઢે વિદાય આપી દીધી છે. હવે ગણેશ જેલમાં જઈને હશે તો એમાં કઈ કલમ લાગશે? હાલો, એક આકસ્મિક બનાવો હતો, અને મને લાગે છે ગણેશને તો મારી ઉંમર કરતા પણ મોટો બતાવી દીધો. ગણેશ ગોંડલ, ગણેશ ગોંડલ, ગણેશ ગોંડલ, એક બેન હતા એને એવું થતું રહ્યું ને કે ગોંડલ ને ગણેશની હારે કેમ જોડી દેવામાં આવે છે. હવે એ નક્કી કામે કર્યું છે એનો ખુલાસો મારી પાસે નથી. તમારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ નથી મારી પાસે, તમારો પ્રશ્ન તમારા પૂરતો, એ જવાબ તમારી પાસે નથી, જવાબ જનતા પાસે છે. જનતાએ જવાબ કાલે આપી દીધો. જયરાજસિંહ જાડેજાએ યતીશ દેસાઈ પર પ્રહાર કરતા કહ્યું કે તેમણે ભુજ રાજપ્રાની સભામાં કહ્યું હતું કે હું હારી જઈશ તો ચૂંટણી નહીં લડું, પરંતુ જેમ રામાયણમાં સુરપંખા હતી જેનું નાક ઉગી જતું હતું, તેમ જ યતીશનું નાક ઉગી નીકળે તો કંઈ નક્કી નહીં. હાલ તો જૂનાગઢની જેલમાં રહેલા ગણેશ ગોંડલનો વિજય થતાં ગુજરાતના સહકારી ક્ષેત્રમાં જેલમાં રહીને ચૂંટણી જીતવાની આ પ્રથમ ઘટના બની છે. ચર્ચા થઈ રહી છે કે સહકારી ક્ષેત્રમાં ગણેશ જાડેજાને લોન્ચ કરવાનો પ્લાન સફળ રહ્યો. હવે આગામી સમયમાં જે પ્રકારે અલ્પેશ ઢોલરિયાએ ભવિષ્યવાણી કરી તે પ્રકારે ગણેશ ગોંડલ વિધાનસભાની ચૂંટણીમાં પણ ઉમેદવારીમાં જોવા મળશે કે નહીં તેને લઈને પણ હાલ ચર્ચાએ જોર પકડ્યું છે. ગત વિધાનસભા વખતે પણ ગોંડલની બેઠક પરથી જયરાજસિંહના પુત્ર ગણેશ અને અનુરૂધસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહ રીબડાની ઉમેદવારીને લઈને રાજકીય ગરમાવો આવ્યો હતો, પરંતુ ઉમેદવારીમાં જયરાજસિંહ જાડેજાએ બાજી મારી અને ભાજપમાંથી જયરાજસિંહ જાડેજાના પત્નીને ટિકિટ મળતા તેઓ આ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. એક તરફ ભાજપ અવારનવાર કોંગ્રેસ પર પરિવારવાદનો આરોપ લગાવીને પ્રહાર કરતી હોય છે, ને તે જ ભાજપમાં હવે પરિવારવાદને લઈને કેટલી જગ્યા મળે છે તે જોવું રહ્યું. આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો. વૈષ્ણવ જન તો
તેને કહીએ જે પીડ પરાઈ.